હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવશું આલુનું શરબત આ આલુનું શરબત ખૂબ જ હેલ્ધી હોય છે કારણ કે એમાં વિટામિન સી વિટામિન એ ફાઈબર કેલ્શિયમ અને ખાસ કરીને આયન ખૂબ જ વધારે માત્રામાં હોય છે સાથે જ ડાયાબિટીક પેશન્ટ માટે તો એ ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે એ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે મતલબમાં નાનાથી લઈને મોટા દરેક જણા ખાટું મીઠું અને ચટપટું આલુનું જ્યુસ પી શકે છે અને એને બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગે છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આલુને બરાબર ધોઈને લઈ લીધા છે હવે આપણે એને નાના ટુકડામાં સમારી લઈશું જેથી એનો જે ઠળિયાવાળો ભાગ છે એ અલગ થઈ જાય તમે ચાહો તો આ આલુને એમને પણ ખાઈ શકો છો પણ એ ટેસ્ટમાં ખૂબ જ ખાટા હોય છે તો ઘણીવાર નાના બાળકો એને ખાવાનું બિલકુલ પસંદ નથી કરતા તો જો તમે આ રીતે એનો જ્યુસ બનાવીને બાળકોને પીવા આપશો તો એ એકદમ ફટાફટ પી જશે આ જે આલુ છે એ આપણા સ્કિન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો સિઝનમાં તમારે આને રોજ ચોક્કસ ખાવા જોઈએ અને આ જે આલુનું જ્યુસ છે એ ઘણા લોકો બોઇલ કરીને પણ બનાવે છે પણ એ રીતે બોઈલ કરીને બનાવવાથી એના જે વિટામિન્સ હોય છે એ થોડાક ઓછા થઈ જાય છે તો આ રીતે કાચા આલુને સમારીને જો તમે એનો જ્યુસ બનાવશો તો એ ખૂબ જ ફાયદાકારક રહેશે અહીંયા મેં બધા જ આલુને કટ કરી લીધા છે હવે એક મિક્સર જારની અંદર આપણે બધા જ સમારેલા આલુ એડ કરી દઈશું અડધી ચમચી જેટલું આપણે એમાં સંચળ ઉમેરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી ચાટ મસાલો ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને અડધી મોટી ચમચી એટલે કે હાફ ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં સુગર ફ્રી પાવડર એડ કરવાનો છે જો તમે નોર્મલ ખાંડ એડ કરવા માંગતા હોય તો ત્રણ મોટી ચમચી એટલે કે ત્રણ ટેબલ સ્પૂન તમારે દળેલી ખાંડ એડ કરવાની છે હું અહીંયા આ જ્યુસને વધારે હેલ્ધી રાખવા માટે સુગર ફ્રી એડ કરી રહી છું આટલામાં જ આપણું જે જ્યુસ છે એકદમ સરસ મીઠું થઈ જશે અને પહેલાં આપણે એને વગર પાણીએ એમનેમ જ પીસી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી વગર મેં બધું પીસી લીધું છે હવે આપણે એમાં એક કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું જો તમારે એમાં બરફના ટુકડા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ વરસાદની જ સિઝન છે એટલે હું બરફ એડ નથી કરતી પાણી ઉમેર્યા પછી ફરીથી મેં બધું જ પીસી લીધું છે અને હવે આ જ્યુસને આપણે એક વખત ગાળી લેવાનું છે જેથી એમાં જે કંઈ પણ ના પીસાયું હોય એ બધું ગરણીમાં જ રહી જાય એક બાઉલની ઉપર મેં એક મોટો ગરણો મૂકી દીધો છે એની અંદર આપણે બધું જ જ્યુસ એડ કરી લઈશું અને એક ચમચીની મદદથી આ રીતે મિક્સ કરતા રહીને આપણે એને ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે જે છોતરાવાળો ભાગ નથી પીસાયો અહીંયા એમનેમ જ રહી ગયો છે તો એને આપણે ફેંકી દઈશું એકથી સવા કપ જેટલું પાણી ઉમેર્યું છે મેં અઢીસો ગ્રામ આલુની અંદર તો નીચે આપણું એકદમ સ્મૂધ જ્યુસ બનીને તૈયાર થયું છે તો હવે આ જ્યુસને એક જગની અંદર હું કાઢી લઈશ જેથી સર્વ કરતી વખતે ગ્લાસમાં રેડવાનું સરળ રહે હવે અહીંયા મેં બે કાચના ગ્લાસ લીધા છે એની અંદર આપણે આ જ્યુસને સર્વ કરી લઈશું ટેસ્ટમાં આ ખાટું મીઠું અને ચટપટું લાગે છે તો દરેક જણને ખૂબ જ પસંદ આવશે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો હવે આપણે એને થોડુંક સંચળ અને શેકેલા જીરાના પાવડરથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું ખાટું મીઠું અને ચટપટું એકદમ હેલ્ધી એવું આલુનું જ્યુસ બનીને તૈયાર છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતાં સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો